આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના 9 ગામોમાં ઢાળર નદીના પૂરને લઈને ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન જોવા મળ્યું છે. કરજણ તાલુકાના ઢાળર નદી કિનારે 9 ગામો પિંગલવાળા, હરસુંડા, ખેરડા, માનપુર, સુરવાળા, શંભોઈ, વિરજઈ, અબરા, ઉમરજ જેવા ગામોમાં પૂરની પરિસ્થિતિને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ખેતી પાકો પૂરમાં ધોવાઈ જતા જ ખેડૂતોની માઠી દશા બેઠી છે. તાલુકામાં આવેલા 9 ગામોમાં હજારો એકમ જમીનમાં પાકોને નુકસાન થવા પામ્યું છે. કપાસ, તુવેર, શાકભાજી જે અનેક પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. ખેતરોના પાકમાં નુકસાન થવાની સાથે જ ખેડૂત સરકાર પાસે આર્થિક સહાયની નજર રાખી રહ્યું છે. નુકસાન એટલે કપાસ, તુવેર, દિવેલા, ભીંડા, કારેલી, પરવર એ બધું સાફ થઈ ગયું. કપાસ એ બિલકુલ સાફ થઈ ગયો સાહેબ. પાણી એટલે ફુસકર, અહીં પાણી હતું કેર કેર હમું, અને રોડે ઠેઠ અમારા પિંગલવાળા સીમાડાથી ટેટ વીરપુર લખીને પાણી. અંદાજે 1500 વીંગો જેવી જમીન ખરી. અંદાજે કપાસ, તુવેર બધું જ જતું રહ્યું સાહેબ, કશું રહ્યું નહીં. નરેન્દ્રસિંહ સોમસિંહ ચૌહાણ, પિંગલવાળા. હકીકતમાં એવું છે કે આ એક બાજુ કપાસ હતો, એ કપાસ પણ બધો પાણીમાં ડૂબી ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો પાણી હજુ અસર્યા નથી, કપાસ દેખાતું નથી. બીજી બાજુ કંકોડાની ખેતી હતી, કંકોડાનો મંડપ પણ પડી ગયો છે. અને બીજા અમારા ખેતરમાં કૂવો હતો, કૂવાની અંદર કૂવાની ઓરડી આખી અંદર ઘરાશાય થઈ ગઈ છે સ્ટાર્ટર સાથે. કઈ નદીનું પાણી લાગે છે? ઢાઢર નદીનું, ઢાઢર, વિશ્વામિત્રી, રંગાઈ, ત્રણ નદીનું પાણી લાગે છે. કેટલા દિવસ પાણી રહ્યું અહીંયા? 3 દિવસ પાણી રહ્યું. શું નામ? બ્રિજેશભાઈ પ્રજાપતિ. અમારો કરજણ તાલુકામાં ગામ આવ્યું છે, અને કરજણ તાલુકાના 9-10 ગામ આવેલા છે. હરસુંડા, પિંગરવાળા, માનપુર, સુરવાળા, સાદર આ બધા 9-10 ગામોને એવું મોટું નુકસાન પહોંચ્યું છે. અને સરકારે જે નદી આપણે જે ગેટ ખોલ્યા છે એનું કોઈ જાણ આપી નથી કે આટલા ગેટ છોડીશું આટલું પાણી આવશે. એના માટે આ નીચલા ગામવાળાને બહુ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. કયા કયા પાકોમાં નુકસાન છે? કપાસ, તુવેર, કારેલી, કંટોલા, આ માંડવાના જે કંઈ પાક છે બધા પાકને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે. એના માટે સરકાર કંઈક વિચારીને કંઈક આલે એના માટે એવી અપેક્ષા રાખીએ છીએ. અને અમારા જે ગામના 10 ગામને કિનારે એવા 3 નદી છે, વિશ્વામંત્રી, ઢાઢર ને રંગાઈ, આ 3-3 નદીનું પાણી ભેગું થાય છે એના માટે બહુ મોટું નુકસાન અમને પહોંચે છે. વસાવ સનાભાઈ ગણપતભાઈ.